સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાની તો રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ બે ઇંચથી વધુ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે રાવલ ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેતરો જળબંબાકાર થયા છે તો આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે બે ઇંચથી વધુ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી

ટંકારીયા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો ગામના સીમ વિસ્તારના ક્ષેત્રોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ટંકારીયા ગામના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે અઢી કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદના કારણે પાણીનો ભરાવો તો મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે મુકુંદ શું પરિસ્થિતિ છે વરસાદ બાદ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના અવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પણ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજા એ તોફાની બેટિંગ શરૂ કરતા ખેતરો છે તે ખેતરો નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સાથે વાત કરીએ તો ગામ ની સ્થાનિક નદી છે તેમાં પણ ધસમસતા પૂર આવ્યા હતા બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક માહોલ જોવા મળ્યો છે જી બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવી ચૂક્યું છે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો તાલુકાના ટંકારીયા ગામ છે તે ટંકારિયા બાજુમાં આવેલ સ્થાનિક નદી છે તેમાં પાણીના આવી છે મકાન બાજુમાં પાણી પહોંચી ચુક્યું છે હાલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે મુકુંદ મકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે લાટી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ચાલુ વરસાદને લઈને શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને પડી છે હાલાકી પાણી નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી છે તો ફોનલાઇન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે કિશોર શું પરિસ્થિતિ બે કલાકમાં માં જ સાડા જેટલો મુશળધાર વરસાદ છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે મેન બજાર તેમજ લાઠી બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા દુકાનદારો પણ પરેશાન બન્યા છે ને રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તે ઉપરાંત ચાલુ વરસાદને લઈ શાળાના સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી હતી અને અત્યારે આ પાણીનો નિકાલ કરવા માટે ભાબર નગરપાલિકાની ટીમ લાગી ગઈ છે ત્યારે દિયોદર વાત કરીએ તો દિયોદરમાં પણ છેલ્લા બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આમ સરહદી વિસ્તારોની અંદર ભાબર અને દિયોદરમાં વરસાદ વરસ્યો છે ત્યારે બનાસકાંઠાના બીજા બાર તાલુકાઓ છે તે અત્યારે પણ સૂકા જોવા મળી રહ્યા છે અને ભાબર વિસ્તારની અંદર પ્રથમ વરસાદે જ પાણી ભરાવાની સમસ્યા પણ કચ્છના નખત્રાણાના ઉખેડા કાદીયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે ગરમી બાદ વરસાદનું આગમન વરસાદ બાદ ભારે પાણી વહી નીકળ્યું છે કાદિયા ગામમાંથી પસાર થતા વોકળામાં ભારે પાણી વહી નીકળતા લોકોને હાલાકીનો સામનો તો સતત વરસાદ વરસી રહ્યો છે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ તો આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તંત્રના વાંકે અનેક બાળકો લાભથી વંચિત રહી જતા હોય છે તો કેટલીકવાર વાલીઓની અજ્ઞાનતા પણ કારણભૂત બની શકે છે વાત છે છોટા ઉદેપુરની જ્યાં ઝાપ ગામે શાળામાં બાળકોની શિષ્યવૃત્તિ ન મળતા વાલીઓએ હોબાળો મચાવ્યો શાળાના એકસો એકસઠ બાળકો શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર છે અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકો બાળકો માટે યુનિફોર્મ પણ લઈ શકતા નથી જો આવા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે તો તેઓ યુનિફોર્મ કે બાળકોને ભણાવી શકે વાલીઓના કહેવા પ્રમાણે કેટલાય બાળકોને તો વર્ષોથી શિષ્યવૃત્તિ મળી જ નથી તો વધુમાં કહ્યું કે શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી મહાકાય વૃક્ષ ધરાશાયે થયેલું છે જે હજુ સુધી હટાવાયું પણ નથી જમા થઈ એ પ્રોબ્લેમ છે પણ અમને શિષ્યવૃત્તિ નહીં જમા થઈ પાંચ વર્ષ સ્કૂલમાં સર સ્કૂલમાં બી અમે જાણ કરી છે કે શિષ્યવૃત્તિ જમા નથી થતી એમ તકે થશે પણ આમાં શું છે કે બે ત્રણ ખાતા હશે ને અને તમે લિંક નહીં કરાયો તો નહીં થાય એવું એવી જાણકારી હતી અમારી પ્રાથમિક શાળામાં જે શિષ્યવૃત્તિનો પ્રશ્ન હતો અને યુનિફોર્મનો એના માટે અમે ગામ લોકો મને જાણ કરી કે સરપંચ આપણા ગામમાં શિષ્યવૃત્તિ નથી મળતી અને યુનિફોર્મ માટે શિક્ષકની માંગણી છે કે આઠસો રૂપિયાની માંગણી છે તો શું છે એનો પ્રશ્ન આપણે જાણીએ એમ કરીને અમે સ્કૂલમાં બધા વાલીઓ અને બધા સાથે મળીને જાણવા માટે ભેગા થયા બે ત્રણ જણને મળે છે બાકીના વિદ્યાર્થીઓને નથી મળતી તો કયા કારણોસર નથી મળતી એના માટે અમે આચાર્યને અને વર્ગ શિક્ષકને મારા સરપંચ તરીકે હું એમને સૂચના કરી છે કે મેં ત્રણ દિવસ એમને સૂચના કરી છે કે ત્રણ ચાર દિવસની અંદર હરેક બાળકને સરકારની યોજના છે એના પૂરેપૂરો લાભ મળે તો આ મુદ્દે શાળાના આચાર્યનું કહેવું છે કે વાલીઓની અજ્ઞાનતાના કારણે બાળકો વંચિત રહે છે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો શિષ્યવૃત્તિ જમા થતી નથી શિક્ષિકાએ ગામના લોકોને આશ્વાસન આપ્યું છે કે હવે દર મહિને વાલી મિટિંગ બોલાવી માહિતગાર કરાશે અત્યારે હાલ એકસો એકસઠ બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કરી છે તો અમુક બાળકો આધાર લિંક અમુક બાળકો છે તો આધાર લિંક વગર જે શિષ્યવૃત્તિ મળતી નથી તો અમુક બાળકોના ખાતા પ્રપોઝલ બનતી નથી એટલા માટે એ અમુક બાળકો વંચિત રહે છે તો દાહોદના લીમખેડાના પાલીમાં ફોર વ્હીલર ગાડીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી રોડ પર જઈ રહેલી ઇકો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી આ આગ પેટ્રોલ પંપ નજીક લાગતા લોકોના જીવ પણ અધ્ધર થયા હતા દુર્ઘટનામાં ઇકો કાર આગમાં બળીને રાખ થઈ હતી સદનસીબે ઘટનામાં મોટી જાનહાની ટળી છે તો સુરતમાં મંદિર પણ નથી સુરક્ષિત કામરેજ અબ્રામા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા ચોરીની ઘટના મંદિરમાં મૂકેલા સીસીટીવીમાં કેદ થઈ હતી કામરેજ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તો આણંદમાં રેલવે ગોદી પ્લેટફોર્મ ઉપરથી રેતી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક પર પલટી ગયું રેતી ભરેલું ડમ્પર આવતા પ્લેટફોર્મનો એક તરફનો ભાગ બેસી જતા બની ઘટના સદનસીબે જ્યારે ઘટના બની ત્યારે તે ટ્રેક પર ટ્રેન વ્યવહાર પણ બંધ હતો ઘટનાને પગલે રેલવે અધિકારીઓ દોડી આવ્યા હતા ક્રેનના માધ્યમથી ટ્રકને સીધો કરાઈ રેલવે ટ્રેક પરથી ખસેડાયો હતો તો રાજકોટમાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસ હવે મેદાને છે કોંગ્રેસના કાર્યકરોએ રોડ જાતે રિપેર કર્યો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનો હાજર રહ્યા કોઠારિયા રોડ પર રિદ્ધિ સિદ્ધિ નાલા પાસેનો રસ્તાની બિસ્માર હાલત અહીં જોવા મળી હતી રોડ અકસ્માતમાં ઇજા પામેલા લોકોના પોસ્ટર બતાવ્યા બિસ્માર રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ રોષ પણ ઠારવ્યો તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર કહી રહ્યા છે કે કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ભારે વાહનો પસાર થતાં ખાડા પડે તે સ્વાભાવિક વાત છે કોઠારીયા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને નેશનલ હાઇવે ઓથોરિટીમાં આવે છે ગેરંટીવાળા રસ્તાઓ હોય તો તેના ખાડા પુરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે આ સાથે તેમણે કહ્યું કે આજે આરએમસીના અધિકારીઓને કહીને મોરમ નાખવા સૂચના આપું છું પરમ દિવસ હજી રિક્ષા પલ્ટી મારી ગઈ પરમ દિવસ હા એક ભાઈ લાગ્યું અત્યારે એક ભાઈ હાજર માં છે એનું બાઈક બાઈક સ્લીપ થઈ ગયું અત્યારે હું અત્યારે એક કલાક જે ટ્રાફિક માં હલવાડેલો હોઉં એક કલાક થઈ વાહન અરે વેરેન્ટેજ આ ખાડા એવડા છે ભાઈ બધી જગ્યાએ રોડ નો સુધારો તો કરવો પડે ને જોરદાર ખાડા કાલે વરસાદના ને ટાઈમે આવતો તો ઓફિસ છે તો આ ખાડો ન દેખાવાથી ખાડા ની અંદર મોટરસાયકલ હાથે પડી ગયો અને બે જણા જણાકી હોસ્પિટલ લઈ ગયા આ એનો આવેલો વાત થઈ ગઈ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે કોંગ્રેસ છે તે અત્યારે ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ કરી રહી છે જાતે જે રસ્તાઓ રિપેર કરી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના જે છે રાજકોટ કોંગ્રેસ છે તેમના દ્વારા ખરાબ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે રસ્તા છે તે અત્યંત ખરાબ છે સીધી વાત કરવામાં આવે તો જે છે અત્યારે જે છે રોડ રસ્તાને લઈને અનેક અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે હવે કોંગ્રેસના આગેવાનો છે તે આગળ આવ્યા છે અને એમના દ્વારા જે જાતે જે છે રસ્તા રિપેર કરવામાં આવી રહ્યા છે આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના પૂર્વ કોર્પોરેટર હોય સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હોય તેમના દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે આ ભાજપના મિત્રો હવે તો ભ્રષ્ટાચાર છે કેટલા પુલ તૂટી ગયા કેટલા રોડ રસ્તાની હાલત આટલી ખરાબ છે તો ભાજપવાળાની કોઈ પણ આંખ ખુલતી નથી પોલીસ કમિશનરની ની જાય તો પોલીસ અત્યારે મળવા પણ દેતા નથી એટલે અમે નક્કી કર્યું કે પ્રજાના કામ માટે અમે પોતે જ આવા ખાધા પૂરશું બાકી આ નિમ્બર તંત્ર ને જાગૃત કરવા માટે અને પ્રજાને પણ જાગૃત કરવા માટે અમે નવતર કાર્યક્રમ કર્યો છે રોજ નવા નવા બિહારમાં પણ એટલા પુલટીટા અહીંયા રાજકોટને એટલા બનાવ ઘણી અરણી ગાંઠ ઘણી તક્ષશીલા કાંઠ ઘણી કોઈ કોઈને ન્યાય મળતો નથી ન્યાય તો નથી મળતો ઓછામાં ઓછો એના એના કરતા જાજુ અહીંયા તમે જોવો લોકો ટેક્સ ભરે છે ભાઈ પેટ્રોલ માં ટેક્સ દે છે તમને દરેક જગ્યાએ ટેક્સ દે છે કેમ તમે લોકોના ટેક્સના પૈસા એની વાત વાપરવામાં તમારે કોના બાપ ની શરમ છે ભાજપ નથી થાય એમ એટલા માટે અમારે કરવા પડે છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા લોકો છે તે જાતે જે છે કોદારી પાવડા લઈ અને રસ્તો રિપેર કરી રહ્યા છે આપણે વધુ એક આગેવાન છે એમની સાથે પણ થોડી વાર પછી વાત કરવાનો પ્રયાસ કરીશું પરંતુ આ સીધા જ દ્રશ્યો છે કે જે રીતના હવે કોંગ્રેસી આગેવાન છે તે આગળ આવ્યા છે તેઓ રસ્તા રિપેર કરી રહ્યા છે કે આ નવતર વિરોધ પણ કહી શકાય સામાન્ય રીતે અત્યાર સુધીમાં જયારે પણ વિરોધ કરવામાં આવતો હાલ આપણી સાથે પ્રવતભાઈ શું કહેશો તમારા હાથમાં અમે ગેરંટી વાળા રોડ જે કોર્પોરેશન દર વર્ષે કોન્ટ્રાક્ટર પાસે માગે ઈ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશન અધિકારીઓથી મિલી ભગત દર વર્ષે રોડ તૂટે છે અને એક પણ રોડ કોન્ટ્રાક્ટર પાસે નથી કરાવતા અત્યારે ગોદારી પાવડા લઈ અને કોંગ્રેસ છે કે રસ્તા રિપેર કરી રહી છે અહીંયા ખાડા બુરી રહી છે અત્યારે સીધા દ્રશ્યો છે રાજકોટ શહેરના જે છે રીધી સુધી નાલુ એટલે કે નેશનલ હાઈવે ની બિલકુલ બાજુ આ રોડ છે દિવસ દરમિયાન હજારો વાહનો પસાર હોય છે અને અનેક વખત પણ સર્જાતા હોય છે ત્યારે કોંગ્રેસનો આ જે નવતર વિરોધ જે કોંગ્રેસ દ્વારા પણ જાતે રસ્તા રિપેર કરીને નવતર વિરોધ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન કે હાર્દિક જોશી ગુજરાતી રાજકોટ કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કઈ બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે રાજનૈતિક કાર્યક્રમો કરે છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારીયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય અને નેશનલ હાઇવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે હિંમતનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસપી કચેરીમાં અરજી કરી છે બી ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો અરજી મુદ્દે કોઈ કાર્યવાહી ન થયાના આરોપ સાથેનું પણ આવેદનપત્ર આપ્યું આ સાથે તેમણે એવા પણ આરોપ લગાવ્યા કે એસપીને આવેદનપત્ર આપવા જતાં કોંગ્રેસના આગેવાનો સાથે પીએસઆઈએ ગેરવર્તન કર્યું જેની પણ તેમણે રજૂઆત બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરી હતી તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી નગરપાલિકાના સફાઈ કામદારોનો વિરોધ સોથી વધુ સફાઈ કામદારોએ રેલી યોજીને રોષ ઠાલવ્યો વિવિધ માંગોને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસને આવેદનપત્ર આપ્યું વેતન વધારવા સફાઈ કર્મીની સંખ્યા વધારવાની માંગ છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવાની માંગ નગરપાલિકામાં હોબાળો થતાં સિટી પોલીસ દોડી આવી બંદોબસ્ત ગોઠવાયો મામલો થાળે પાડ્યો હતો પરંતુ માંગ નહીં સ્વીકારાય તો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી